ટૂંકમાં પરિચય આપો આપનો. મારો આજનો ઇન્ટરવ્યુ EWU છે. મારો અભ્યાસ MSc બીએડ છે. મારો વિષય ગણિત છે. 2009માં MSc બીએડ પૂર્ણ કર્યા બાદ હું ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં ગણિત વિજ્ઞાન શિક્ષક તરીકે જોડાયો. ત્યારબાદ 2017માં HMAT પરીક્ષા પાસ કરી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં આચાર્ય તરીકે જોડાયો. હાલ હું ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું. ઓકે, હાલ આચાર્યમાં છું ગ્રાન્ટેડમાં. યસ સર. શું ગ્રાન્ટેડ શાળામાં આચાર્યની તમારી શું ભૂમિકા છે મુખ્ય? ગ્રાન્ટેડ શાળાની જે વહીવટી કામગીરી અને શૈક્ષણિક કામગીરી એ બંનેની જવાબદારી આચાર્ય નિભાવવાની. તાસ લો છો તમે? હા સર. કયા વિષયના? 10મા ધોરણમાં ગણિત હું ભણાવું છું. ઓકે, આપ ગ્રાન્ટેડ સંસ્થામાં છો તો ગ્રાન્ટેડ કોડ એ શું છે? ગ્રાન્ટેડ કોડ 1964ની અંદર ગ્રાન્ટેડ કોડ આપવામાં આવ્યો કે ગ્રાન્ટેડ જે શાળાઓ છે એ ગ્રાન્ટેડ શાળાઓને ચોક્કસ નિયમ વડે એને બાંધવામાં આવી અને એક નિયમ સંગ્રહ બનાવવામાં આવ્યો. એટલે એમાં શું શું જોગવાઈ કરવામાં આવી છે? એમાં ગ્રાન્ટેડ શાળાઓ માટે જે ચલાવવા માટેના જે રૂલ્સ છે એ કોડની અંદર આપવામાં આવ્યા અને કમિશનર ઓફ સ્કૂલ તરફથી એટલે કે શિક્ષણ વિભાગ તરફથી જે એમને ગ્રાન્ટ આપવાની આવે છે એ ગ્રાન્ટ કેવી રીતે મળશે એ બાબતની જોગવાઈ ગ્રાન્ટેડ કોડ 1964માં કરવામાં આવી છે. કઈ શિક્ષણ વિભાગ કઈ ગ્રાન્ટ ચૂકવે છે ગ્રાન્ટેડ શાળાઓમાં? બે પ્રકારની સર ગ્રાન્ટેડ શાળામાં ગ્રાન્ટ આપતી હોય છે. પગાર ગ્રાન્ટ સીધી કર્મચારીને મળતી હોય છે અને બીજી નિભાવ ગ્રાન્ટ મળતી હોય છે. નિભાવ ગ્રાન્ટમાંથી શેનો શેનો ખર્ચ થાય? નિભાવ ગ્રાન્ટમાં ઇતર ખર્ચ આપણે કરી શકીએ છીએ અને સંચાલક મંડળને જે મકાન હોય મકાન ભાડાનો ખર્ચ મળતો હોય છે. કેટલો મકાન ભાડા પાછળ કેટલા ટકા ગ્રાન્ટ? 35% ખર્ચ મળવા પાત્ર હોય છે મકાન ભાડા. યસ સર. ઓકે, ચલો હવે તમારી શાળામાં એક કર્મચારી અનિયમિત આવે છે તો તમે શું કરશો એના માટે નિયમિત કરવા માટે? સર, હું જ્યાં કામ કરતો હોઈશ ત્યાં અત્યારે પણ એવું નથી બનતું કે કોઈ કર્મચારી અનિયમિત આવતા હોય. છતાં પણ જો એવું બનતું હોય તો એના પર આપણે નિયમ પ્રકારની કામગીરી કરી શકીએ કે જે આપણા 1974ની અંદર શિક્ષા માટેની જે જોગવાઈ કરવામાં આવી છે એ પ્રકારે આપણે એમને શિક્ષા કરી શકીએ. કયા પ્રકારની જોગવાઈ છે શિક્ષાની? સર, એની અંદર બે પ્રકારની શિક્ષાઓ છે, નાની શિક્ષા અને મોટી શિક્ષા. કે જેની અંદર નાની શિક્ષા જે કરવાની થતી હોય છે એના માટે વિનિમયની અંદર શિસ્ત અધિકારીને પાવર્સ આપેલા છે જે સંચાલક મંડળ એક ઠરાવ કરી અને શિસ્ત અધિકારી એટલે કે શાળાના આચાર્યને ઠરાવી કરી શકે છે. સર, નાની શિક્ષામાં કઈ કઈ શિક્ષાનો સમાવેશ થાય છે? સર, નાની શિક્ષામાં 4 પ્રકારની શિક્ષાનો સમાવેશ થાય છે. પહેલી છે ગેરવર્તણૂક, ત્યાર પછી કોઈ એક ગેરવર્તણૂક શિક્ષા. હા સર, જે વિનિમયને ઉલ્લંઘન કરે એ પણ આપણે શિક્ષામાં ગણી શકીએ. સર, પછી બીજી શિક્ષા કઈ છે? ત્યાર પછી કોઈ પણ કર્મચારી જે છે એ કર્મચારી કોઈ શાળાને આંશિક નુકસાન પહોંચાડે છે. હું શું પૂછું, તમે કઈ કઈ નાની શિક્ષા કરી શકો એમ કહું છું? 4 પ્રકારની શિક્ષા કરી શકાય છે. શિક્ષાના પ્રકારો બોલો. હા સોરી સર, 4 પ્રકારની શિક્ષા નાની શિક્ષામાં ગણાતી હોય છે. પહેલું છે ચેતવણી, ઠપકો જે લેખિતમાં આપણે આપી શકીએ છીએ. ત્યાર પછી એમનું ઇન્ક્રીમેન્ટ આપણે આગળના વર્ષ ઉપર અસર ન થાય એ પ્રકારનું આપણે અટકાવ કરી શકીએ છીએ. ત્રીજા પ્રકારમાં સર આપણે એક ઇન્ક્રીમેન્ટ એમનો આગાઉની અસર સાથે આપણે કરી શકતા હોઈએ છીએ અને આંશિક વસૂલાત કરી શકાતી હોય છે. આ 4 પ્રકારની નાની શિક્ષાઓમાં ગણાતી હોય છે. એ માટે શું કરવું પડે પહેલા? કોઈ પણ કર્મચારી જ્યારે આ પ્રકારનું વર્તન કરે ત્યારે એને આપણે લેખિતની અંદર પહેલાં ખુલાસો માગવાનો હોય છે, એમને એક લેખિત નોટિસ આપવાની હોય. ત્યારબાદ 15 દિવસની 2 અઠવાડિયાની અંદર આપણે એમનો જવાબ માગવાનો હોય છે અને એમના જવાબ આવ્યા બાદ કાર્યવાહી કરવાની થતી હોય છે એમને રૂબરૂ સાંભળીને. સારું, ચલો કોઈ એક જોગવાઈ ગ્રાન્ટેડ કોડમાં પણ છે અને વિનિયમમાં પણ છે તો બેમાંથી તમે કોને પ્રેફરન્સ આપશો કે આ પ્રમાણે કાર્યવાહી? સર, વિનિમયની જે જોગવાઈ છે એ પ્રવર્તશે ગ્રાન્ટેડ કોડ ઉપર. કેમ? સર, વિનિમયની અંદર એક્ઝેક્ટ નંબર મને ધ્યાન ઉપર નથી પણ એક નિયમ જ આપી દીધો છે કે જો વિનિમયની અંદર કરેલી જે જોગવાઈ હોય
તો એ ગ્રાન્ટીન એડ કોડ કરતા ઉપરી ગણાશે, એટલે કે પ્રવર્તશે. ઓકે, ચલો ડીઓ કચેરીને આપણે મુલાકાત લીધેલી છે. હા સર, શું શું કામગીરી થતી હોય છે ડીઓ કચેરીમાં? તમામ પ્રકારની જે શૈક્ષણિક બાબતો છે એ ડીઓ કચેરી જોવાનું કામ કરતી હોય છે. ત્યારબાદ કર્મચારીઓ જે છે, કર્મચારીઓના ઉચ્ચતર પગાર ધોરણ, ત્યાર પછી કોઈ પણ પેન્શન કેસ હોય રિટાયર્ડ કર્મચારીઓના, ત્યાર પછી પગાર, જે માસિક પગાર પત્રકો છે એ બાબતની કામગીરી ડીઓ કચેરી થ્રુ થતી હોય છે. પેન્શન એટલે શું? કોઈ પણ કર્મચારી જે છે 2005 પહેલાં પેન્શન પાત્ર સેવામાં હોય એવા કર્મચારીને જે મળવાપાત્ર, રિટાયરમેન્ટ પછી જે મળવાપાત્ર ભથ્થું છે એને આપણે પેન્શન કહીએ છીએ. કેવી રીતે નક્કી થતું હોય છે કે આટલું પેન્શન મળશે એને? સર, એના માટે ચોક્કસ પ્રકારની એક જોગવાઈ કરવામાં આવી છે કે એમને જે છેલ્લો મળતો પગાર છે એ છેલ્લા મળતા પગારના ભાગ્યા 2 કરવાથી આપણે એમને જે પેન્શનનો મૂળ પગાર છે એ થતો હોય છે. સર, પછી બીજું કોઈ કર્યું એમાં? હા સર, એની અંદર ત્યારબાદ એમને જે એચઆરએ છે એ મળવાપાત્ર થતું હોય છે. તો કુટુંબ પેન્શન કોને મળે? કુટુંબ પેન્શન જ્યારે વ્યક્તિનું નોકરી દરમિયાન મૃત્યુ થાય ત્યારે એમના કુટુંબને મળવાપાત્ર થતું હોય. કેટલું મળે છે એમાં કુટુંબ પેન્શન? સર, જો કર્મચારીની ઉંમર 65 વર્ષ સુધીની થાય ત્યાં સુધીની કોઈ ડેથ થયું હોય અને એને 65 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી એને 50% લેખે મળશે અને ત્યારબાદ એને 30% લેખે મળશે. સર, ઓકે. ચલો, કુટુંબ પેન્શનમાં એક કર્મચારી એવો છે કે જેને એક કરતાં વધારે પત્નીઓ છે, એક કરતાં વધારે, તો પછી એની વહેંચણી કેવી રીતે કરીશું આપણે? સર, આમ તો મેરેજ એક્ટમાં પ્રમાણે બહુ પત્નીત્વનો નિયમ નથી, છતાં પણ કોઈ કારણસર જો 2 પત્નીઓ હશે તો સરખે ભાગે વેચવાની જોગવાઈ છે. મુસ્લિમમાં હોય છે? હા છે, 2 સરખે ભાગે વેચવાની જોગવાઈ છે. સર, ઓકે. પછી કોઈ કર્મચારીનો ડેથ થઈ ગયું છે, એને સંતાનો છે, તો કેટલા વર્ષ સુધી એ સંતાનોને પણ એનો લાભ મળશે કુટુંબ પેન્શન? સર, એ કમાતા થાય ત્યાં સુધી અથવા તો 25 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી એમને મળવા માટે. પછી કોઈ અસ્થિર પુત્ર હોય અથવા પુત્રી હોય તો? તો સર, એમને આજીવન પેન્શન મળવાપાત્ર થતું હોય છે જો એ લગ્ન ન કરે તો. રજા એ શું છે? આપણી નોકરી દરમિયાન આપણી ગેરહાજરી જે છે એને આપણે રજા કહીએ છીએ. આચાર્યને કયા કયા પ્રકારની ગ્રાન્ટેડમાં તમે છો? આચાર્ય 2 પ્રકારની સર મળવાપાત્ર હોય છે, અર્ધપ્રકારી રજા અને પ્રાપ્ત રજા. શિક્ષકને મળશે પ્રાપ્ત રજા? ના સર, શિક્ષકને પ્રાપ્ત રજા મળવાપાત્ર નથી, પરંતુ જો વેકેશન દરમિયાન કોઈ એવા પ્રકારની કામગીરી કરવા દેવામાં આવી હોય અને વેકેશન ભોગવવામાં ન દેવામાં આવ્યું તો એમને મળવાપાત્ર થશે. ચલો, તમારી ગ્રાન્ટેડ શાળાનું સ્થળ બદલવું છે તો એ માટે વિનિયમોમાં શું જોગવાઈ છે? સર, ચોક્કસથી જો 8,000 કરતાં વધુ વસ્તી હશે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે, તો એની અંદર જો 1 કિલોમીટર સુધીનો વિસ્તાર હશે તો બોર્ડની પરમિશન લેવાની હોય છે. 1 થી 2 કિલોમીટર સુધીનો વિસ્તાર હોય તો કમિશનર ઓફ સ્કૂલનો પરમિશન લેવાની થતી હોય છે, અને જો 2 કિલોમીટરથી વધુ બદલીનું સ્થળ હોય તો શિક્ષણ વિભાગ તરફથી મંજૂરી મેળવવાની થતી હોય છે. તમે કયા વર્ષથી પ્રિન્સિપાલ છો? સર, 2019માં થયેલી ભરતીથી હું પ્રિન્સિપાલ તરીકે. ઓકે, એટલે પૂરા પગારમાં ભરતી થયેલી છે ને? હા સર. તમે અત્યારે હાલ 2022 ચાલે એટલે 4 ઇજાફાઓ લઈ ચૂક્યા છો 44 900માં. યસ સર. હવે તમે ગવર્મેન્ટમાં એજ પોસ્ટમાં 44 900 એ પાછા આવો છો. હા સર. તો તમને નથી લાગતું તમે નાણાકીય નુકસાન કરીને આવી રહ્યા છો? ચોક્કસથી સર, નાણાકીય નુકસાન તો છે જ, પણ સામે પક્ષે જોઈએ તો ગ્રાન્ટેડ શાળામાં મને પ્રમોશનના કોઈ ચાન્સ નથી. જ્યારે જીઈએસ કેડરની અંદર હું જ્યારે ક્લાસ 2 તરીકે જોડાઉં છું તો બની શકે છે કે ભવિષ્યમાં મને પ્રમોશનના પણ ચાન્સ મળશે. સર, તમે વિચાર કરો, અત્યારે ટોટલ 600 જીઈએસ કામ કરે છે, તમારી ભરતી તો એ પછી થવાની છે, એટલે 600ને પ્રમોશન મળી ગયા પછી તમારો વારો આવવાનો છે ક્લાસ 1 માં. આ વિચાર કર્યો તમે? હા સર, ચોક્કસથી સર.
એ સિવાય પણ મને ગ્રાન્ટેડ સારામાં એક જ જગ્યા પર કામ કરવાનો મને ચાન્સ મળશે, પરંતુ મને અહીંયા જીઈએસની અંદર અલગ અલગ પ્રકારની મારી જે જીએસ કેડરમાં આવતી જગ્યાઓ છે એની અંદર અલગ અલગ પ્રકારની કામગીરી કરવાનો મને ચાન્સ મળશે. કયા કયા પ્રકારના સર? એની અંદર જે સોરી સર, એની અંદર આપણા ડીઓ કચેરી જે હોય એની અંદર એજ્યુકેશન ઇન્સ્પેક્ટર તરીકેની પોસ્ટ હોય છે, ત્યાર પછી રાજ્ય પરીક્ષા બોર્ડની અંદર મદદની સચિવ તરીકેની પોસ્ટ હોય છે, સરકારી શાળાના આચાર્ય તરીકેની પોસ્ટ હોય છે, આપણા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અંદર પણ વહીવટી અધિકારી બે તરીકેની પોસ્ટ હોય છે. અલગ અલગ પ્રકારની દસેક પોસ્ટ આમાં સમાવવામાં આવી છે સર. પણ તમે તો હાલ એગ્રેડેશનમાં કામ કરો છો અને સરસ મજાનું તમારી પાસે તંત્ર છે, અને ગ્રાન્ટીનેટ ટુ સરકારીની સેવા પણ જોડાણ નહીં કરી દે, પગાર રક્ષણ નહીં આપી દે, તો પણ તમને નુકસાન જ જેવાનું 4 ઇન્ક્રીમેન્ટનું? હા સર, એ નુકસાન તો ગણી શકાય ફાઇનાન્શિયલી, પણ ફાઇનાન્શિયલી નુકસાન કરતાં મને મારા આ ક્ષેત્રની અંદર વધુ મારા કામગીરી કરવાનો મને એક મોકો મળશે, એટલે હું આને એક ચાન્સ તરીકે જોઉં છું સર. 19 પહેલાં તમારી સ્કૂલનું 10th નું રિઝલ્ટ શું હતું? સર એવરેજ મારી સ્કૂલનું પરિણામ 60% આજુબાજુ સર આવતું હોય છે, અને અત્યારે પણ એ પ્રકારે જ આવતું હોય છે સર. તો તમે ગયા તો સ્કૂલને ફાયદો શું થયો પરિણામમાં? સર ત્યારબાદ એક વર્ષ તો આપણે માસ પ્રમોશનની અંદર થયું, ત્યારબાદ કોરોના ઇફેક્ટની અંદર પડ્યું, અને ત્યારબાદ જે પરિણામ જે છે એ પરિણામની અંદર ચોક્કસથી કામગીરી અમે કરી અને સુધારા પર પ્રયત્ન કરીએ છીએ સર. કેટલું હતું 2018માં કેટલું હતું અને 2022માં કેટલું આવ્યું? 2018માં સર મારું પરિણામ જે છે એક્ઝેક્ટ મને ખ્યાલ નથી, પણ 60 આજુબાજુ હતું સર. 2022 ત્યારબાદ આ વર્ષે પણ એ જ પ્રકાર 60 પર. તો તમારા જેટલા કોઈ ફરક ના પડ્યો 4 વર્ષમાં સ્કૂલમાં એવું કહી શકાય? સર પરિણામની બાબત કરતાં હું એમ જોઉં છું કે કદાચ આ વર્ષે થોડોક ઓછા માટે કોરોના અને 2 વર્ષ જે લર્નિંગ લોસ થયું એ જવાબદાર ગણી શકાય સર. તો એ તો આપણે વર્ષ દિવસ પૂરું કાર્ય શૈક્ષણિક કાર્ય રહ્યું તો એમાં કવર તો થઈ શકે મતલબ એક્સ્ટ્રા ટાઈમમાં, તો પરિણામમાં સુધારો તો થવો જોઈએ. તો મૂળ કામ તમારું તો પરિણામ સુધારવાનું છે, મૂળ કામ તો પરિણામનું છે ને, એક્સ્ટ્રા કામગીરી તો ચાલી જ રાખવાની છે, તો એમાં કેમ ફેરફાર ના કરી શક્યા? ચોક્કસથી સર, એના અમે એનું જે એનાલિસિસ કર્યું તો એ બાબત ધ્યાન ઉપર આવી કે અમુક બાળકો જે આપણે જાન્યુઆરી સુધી આપણી જે હાજરી છે એ હાજરી ફરજિયાત નહોતી, તો એ જે બાળકો ગેરહાજર રહ્યા એના પર એના કારણે આ થોડીક અસર અમને આ વર્ષે જોવા મળી છે. પણ જાન્યુઆરી પછી તો 3 માસ હતા ને પરીક્ષાના? ચોક્કસથી સર. તો એ કચાસ દૂર કરવા માટે એક્સ્ટ્રા ક્લાસીસનું કે એવું કશું આયોજન ના કર્યું? ચોક્કસથી સર, એક્સ્ટ્રા ક્લાસનું આયોજન હતું જ. એક્સ્ટ્રા ક્લાસ તો પછી પરિણામ ના મળ્યું? પરિણામ ન મળ્યું એવું ના કહી શકીએ સર, પણ અમે જે વધારે જે એક્સપેક્ટ કરતા હતા એ ત્યાં સુધી ન પહોંચી શક્યા. તમે એક એમ નક્કી કર્યું છે કે મારી સ્કૂલનું પરિણામ હર વર્ષે આટલું તો અપ આવવું જ જોઈએ? યસ સર. એ એ એ લક્ષ્ય સુધી પહોંચવા તમે શું કરો છો અત્યારે? ચોક્કસથી સર, મારી શાળાની અંદર જે શિક્ષકો કામ કરે છે એમાં દર 2 દિવસે જે ટીચરો જે કામ કરે છે એમાં ડેલી બાળકો માટે ડેલી એક્સ્ટ્રા પીરિયડનું કામ ચાલે છે, પણ દરેક ટીચર દર 2 દિવસે એક્સ્ટ્રા કામગીરી કરતા હોય છે. ત્યારબાદ જે વિષયો જે છે વિષયો માટે ચોક્કસથી બાળકોના એક જૂથ બનાવવામાં આવે છે કે જેથી એ જૂથની અંદર કામગીરી કરી અને બાળક જે આપણે થોડુંક હોશિયાર બાળક હોય તો એની જૂથની અંદરના રહેલા જે વીક બાળક છે એને પણ સપોર્ટ કરી શકે છે. ઓકે, તમે વાત કરી સત્તાની કે મંડળ તમને કરીને આપી દેશે, પણ તમે એમાં એવું કહ્યું કે ભવિષ્યની અસર સાથે ઇજાફો અટકાવી દેવાનો મંડળને સત્તા છે. ઓકે, તો ભવિષ્યની અસર સાથે ઇજાફો અટકાવવો એનો મતલબ શું થયો? સર ધારો કે કોઈ કર્મચારીનો આ વર્ષે જુલાઈમાં ઇન્ક્રીમેન્ટ અટકે છે તો એને 2023ના જુલાઈમાં ઇન્ક્રીમેન્ટ મળશે, પણ જેને આ ઇન્ક્રીમેન્ટ નથી મળ્યું એને નહીં જ મળે આગળ પણ એમ, અને જો અગાઉની અસર વિના હોય તો એને આવતા વર્ષે 2 ઇન્ક્રીમેન્ટ જોડે મળી જશે. તો ભવિષ્યની અસર સાથેનો ઇન્ક્રીમેન્ટ અટકાવવું એ નાની શિક્ષાનો ભાગ છે? હા સર, નાની શિક્ષાનો ભાગ છે.
તો મોટી શિક્ષા કોને કહી શકાય? મોટી શિક્ષાની અંદર સર ત્રણ પ્રકારની છે. એક બરતરફી, બીજું છે રૂકસદ, અને ત્રીજું છે એ સર મને હાલ ધ્યાન ઉપર. ઓકે, બરતરફી અને રૂકસદમાં શું ફેરફાર? બરતરફીની અંદર આપણે કોઈ કર્મચારી છે તો એને બરતરફ કરવામાં આવે તો ફરીથી એ નોકરી માટે એ કર્મચારી લાયક બનતા નથી. જ્યારે રૂકસદની અંદર એ કર્મચારીને ફરીથી નોકરી માટે લાયક ગણવામાં આવે છે સર, કદાચ ફરીથી એ એક્ઝામ પાસ કરીને ફરીથી નોકરી લઈ શકે છે સર. તમારી દ્રષ્ટિએ હાલ આચાર્ય તરીકે શૈક્ષણિક વહીવટની અંદર બોજારૂપ કામગીરી હોય એવી કઈ છે? સર હાલ તો મને એવી કોઈ મારી દ્રષ્ટિએ બોજારૂપ કામગીરી નથી લાગતી સર. ઓકે, ટીચર પણ રહ્યા છો તમે, ટીચરને ન ગમતી હોય છતાં ફરજના ભાગરૂપે કરવી પડતી હોય એવી કામગીરી કઈ? સર આમ તો એવી નથી જોતી, પણ કદાચ એવું માની શકાય કે શિક્ષણ સિવાયની કોઈ જવાબદારી હોય તો એ પર્ટિક્યુલરલી ટીચર ઉપર ડિપેન્ડેન્ટ હશે સર. શિક્ષણની જ જવાબદારીની વાત કરું છું, ફોરગેટ ઇટ, વસ્તી ગણતરી બધું ભૂલી જાઓ. શિક્ષણના ડાયાગ્રામમાં કે જે ફરજનો ભાગ છે, પણ દરેક શિક્ષકને એ ગમતી નથી, મોસ્ટ ઓફ ટીચરને ગમતી નથી એવી એક કામગીરી મારે ગણાવી હોય તો કંઈ ગણાવું? શિક્ષણના જ હું ફ્રેમમાં વાત કરું છું. હા સર, ચોક્કસથી સર, પણ એ વ્યક્તિગત હશે એટલે હું એમાં કોઈ જનરલાઇઝ. ના ના, જનરલ છે કે ન ગમતી હોય એવી કામગીરી હોય એ કંઈ શિક્ષણના પરિપ્રેક્ષ્ય એના વિશે મને કોઈ એક્ઝેમ્પલ. તમારા ટીચરો તમને ફરિયાદ કરે કે સાહેબ આ ઓર્ડર ના આવ્યો તો સારું, મારે જવું નથી, આ ક્યાં મને કામગીરી સોંપી, એવું ફરિયાદ તો કરતા હશે ને તમે? આચાર્ય છો, નેતૃત્વ કરો છો. ના સર, એવું હજુ સુધી તો એવું ધ્યાન ઉપર નથી આવ્યું. ઓકે, બાળકો, હાઈસ્કૂલના બાળકો તો સમજદાર હોય અને 5 કિલોમીટરની ત્રિજ્યામાંથી આવતા હોય છે. અમે અનિયમિત બાળકો રહે છે તો એની મુલાકાત ટીચર કરે છે કે તમે કરો છો? સર અમારી શાળા માટે તો એવું જોગવાઈ છે કે બને ત્યાં સુધી અનિયમિતતા રહેતી જ નથી, છતાં પણ કોઈ બાળકો અનિયમિત રહે છે તો અમે તમામે તમામ વાલીઓના એક તો પહેલાં ફોન સંપર્ક હોય છે, તો ફોનથી જો શક્ય ના બને તો પહેલાં શિક્ષક દ્વારા એની મુલાકાત થતી હોય છે, એ છતાં પણ જો નથી આવતા ત્યારબાદ મારા દ્વારા તપાસ થતી હોય છે. તમારી કોઈ એજ્યુકેશન વાળી સંસ્થા છે? હા સર, કોઈ એજ્યુકેશન. હવે આ છે ને ટીનેન્જર્સ છે બધા, તમે જાણો છો, તરુણો છે એટલે વિજાતીય એટ્રેક્શન વધારે હોય એની અંદર, અને એવો કોઈ અઘટી ઘટના બની ગઈ છોકરા છોકરી વચ્ચે અને ગામ આખું તમારી આગળ આવ્યું હલ્લાબોલ કરતું, આવા સમયે તમે શું કરશો? સર પહેલાં તો આવી જ્યારે ઘટના બને છે અને બની જ ગઈ છે તો પહેલાં તો એ ઘટના બની છે કે એમાં એની અંદર ખાલી આવી બાબત ઊભી કરવામાં આવી છે એ હું પહેલાં ચકાસવાનો પ્રયત્ન કરીશ, અને ત્યારબાદ એ જે ઘટના બની છે એ ઘટના શા કારણે બની છે એ બાબતનો પહેલાં જાણવાનો પ્રયત્ન કરીશ, અને ત્યારબાદ જે આવેલા ટોળા છે એની અંદર એ વાત સમક્ષ મૂકી એમની સમક્ષ. ટોળું કંઈ સાંભળવા જ તૈયાર નથી અને હલ્લા બોલ કરતું જ આવ્યું છે અને સાબિત કરે છે કે ના બહેનો જ છે, આવા સમયે સમય શું કરશો? સર મારી શાળાની અંદર સીસીટીવી કેમેરા પણ છે અને એ તો ઘટના જ 12:30 બની છે, કારણ કે 5 કિલોમીટરમાંથી બાળકો આવે છે એટલે રસ્તામાં તો સીસીટીવી છે નહીં, કોઈ ઘટના બની છે અને બીજે દિવસે હલ્લા બોલ થાય છે કે ઘટના તો સ્કૂલેથી છૂટ્યા બાદ બની છે, તો એવા સમયે તમારી પાસે ફરિયાદ આવે છે, એવા સમયે શું કરશો? સર સ્કૂલેથી છૂટ્યા બાદ બની હોય તો બની શકે કે એ જે ટીનેજર છે એ એકબીજા સાથે પહેલેથી જ એ પ્રકારનું વર્તન. તમારે તો સ્કૂલમાં વાતાવરણમાં અત્યારે આખું ટોળું આવી ગયું છે ને ઉગ્ર રજૂઆતો કરે છે, તમારે એમને સમજાવવાના છે. ચોક્કસથી સર, પણ સ્કૂલની બહાર બનેલો જે પ્રશ્ન છે એ હું ચોક્કસથી વાલીની રજૂઆત તો સાંભળીશ, પણ સ્કૂલની બહાર જે બનેલી ઘટના છે એ ઘટના આપણે એવું નહીં કહી શકીએ કે સ્કૂલની બહાર કંઈ પણ બને તો એની અંદર શાળા અથવા તો શિક્ષક જવાબદાર હોય. તમારી શાળામાં સુપરવાઇઝરની નિમણૂક કરવામાં આવે? ના સર, મારી શાળામાં 8 વર્ગો છે, પણ જો 8થી વધુ વર્ગો હોય, 9થી 16 વર્ગ હોય તો એક સુપરવાઇઝરની જોગવાઈ છે અને 17થી વધુ વર્ગ હોય તો બીજા સુપરવાઇઝરની જોગવાઈ છે.
માસ પ્રમોશન અંગે આપનું શું મંતવ્ય છે? સર, રાજ્ય સરકારનું અને શિક્ષણ વિભાગનો બહુ જ સારો નિર્ણય કહી શકાય. કેમ? સર, આપણે એ વર્ષે લર્નિંગ લોસ બહુ જ થયેલો, લગભગ આખું વર્ષ આપણી શાળાઓ નહોતી ચાલી, અને કદાચ આપણે બોર્ડ દ્વારા પરીક્ષાઓ પણ લેવાઈ હોત તો હું એવું માનું છું કે કદાચ આપણે સાચું જે મૂલ્યાંકન છે એ મૂલ્યાંકન ન કરી શક્યા હોત. પણ માસ પ્રમોશનની અંદર પણ જે એમની જોગવાઈ કરવામાં આવી તેની અંદર એમના, ધારો કે દસમા ધોરણ છે તો એની અંદર નવમાના પણ એના પર્સન્ટેજ ગણવામાં આવ્યા, દસમામાં જે એકમ કસોટી લેવામાં આવી એના માર્ક્સ ગણવામાં આવ્યા, તો એનું જે પરિણામ છે પરિણામમાં બહુ આપણે મોટો તફાવત ન ગણી શકીએ. દસમા બારના બાળકોનું તો સાચું મૂલ્યાંકન થઈ જ ના શક્યું ને? ના સર, આપણે એવું નહીં કહી શકીએ, પણ આપણે એટલું ચોક્કસ કહી શકું સર હું મારી દ્રષ્ટિએ કે કદાચ બોર્ડે પરીક્ષા લીધી હોત તો પણ જે સાચું પરિણામ આપણે ગણી શકીએ કદાચ ન ગણી શકીએ. કારણ કે કોરોનાની અંદર એવું બનેલું કે કદાચ વિદ્યાર્થીઓ જે છે એને શિક્ષણની અંદર ઘણો બધો ડિફરન્સ જોવા મળેલો છે. કેમ, ઓનલાઈન શિક્ષણ તો ચાલુ જ હતું ને? ચોક્કસથી સર, ઓનલાઈન શિક્ષણ તો ચાલુ જ હતું, પણ જે ઓનલાઈન શિક્ષણના આઉટપુટ્સ જે છે એ આપણે જોયું કે એટલા બધા આપણે પ્રભાવિત કરી શકીએ એટલા બધા પ્રભાવિત નથી ઓનલાઈન શિક્ષણથી. કારણ કે ઘણા બધા ગામડાઓના બાળકો જે છે કે જેની અંદર ઓનલાઈન માટે એમને જે સગવડો જોઈતી તે સગવડો નથી મળી શકી. સર, ચાલો, ઓકે, પૂરું કરીએ.